करणार तू करणार पेट्रोल पुरा मारा तरफ ती हाय हाय येलो पेट्रोल मारा तरफ तू आज तो पुरा पुरा के तो पेट्रोल तो पूरी જો આવો ભાઈબંધ હોવો જો પહેલી એકટી લીધું પેટ્રોલ ભરાય ને આવ્યો બોલો હવે છે ને અમારે અહીં ઢીંગલુ બેન ના છે ને ટંકુવાળા થોડાક સેજ પગ કરવા પગ કરાય ને હા અમારે ધનંત્રી માતા છે યાર હા લઈ લે તો ભાઈ થોડું થોડું લગાવી ચીલું સીધો જો ચલો આવી જાઓ ગુડ મોર્નિંગ નવા બ્લોગ સાથે સાંજના વિડીયોમાં તમારું સ્વાગત છે થેન્ક યુ સો મચ તમે આ ચેનલ જોઈને યાર વિડીયો જોઈને મમ્મીને વાતો જોઈને તમે સબસ્ક્રાઈબ કરો છો એના માટે 17,000 સબસ્ક્રાઈબર પાર કરી દીધા છે 20,000 હવે ફટાફટ આપણે પૂરા કરવાના છે તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આ આજો આમનું કામ જો હે ચુ ભાઈ ઉપર લે થોડી બધાને મારા ગુડ મોર્નિંગ અને કાળો ટીકો લગાવો છો ના ના મને બધું આઈ નજર ના લાગે ભાઈ જોગલી આમ કલ પછી હાથ પકડી લેશ ચલો શું કહું છે શું કહું તમારે કે કાકા એક્ટિવા નવું લાવો તો પેંડા લઈને આવજો ચલો આજે આનંદ ના જ કાલા જામ લઈ આવીશું આપણે અને એ હેપી બર્થડે તમે આપણે કાલ છેલ્લા વ્લોગમાં કર્યું ને તો બધા મારો બર્થડે બનાવી નાખ્યો હેપી બર્થડે રોની ભાઈ હેપી બર્થડે મારો 8મા મહિનાની 5 તારીખે ગયો હા 8મા મહિનાની 5 તારીખ હા બરાબર આજે મારો બર્થડે નથી ફ્રેન્ડનો બર્થડે છે ચલો શું હશે હા હશે તમે કીધું પણ મેં થોડું નામ લીધું તું આજો હસે જાય ખોટું ખોટું તો ચલો હવે હવે અહીંયાથી મારે ઓફિસ જવાનું છે બધું કામ પડ્યું છે પ્લસ આજે એક્ટિવા લેવા જવાનું છે તો એ પણ તમને અત્યારે છે ને અમે ફાઇનલી હું અને સરફુ અને ચિંતનને બધા તો અંદર જતા રહ્યા છે તો મારી ચેરી ડિલિવરી માટે તૈયાર છે અહીંયા અમારે છે પણ થોડીક વાર તમને બતાવું હજી પેપર વર્કને બધું જે બાકી છે એ કરી દઈશું અને ફૂલ મોજ આવી જશે આ પહેલું કપડું ડિસેમ્બરમાં ઉતરે છે અને મારો એક બીજો ટાર્ગેટ છે એ કદાચ 5મા મહિનામાં એવું સમથિંગ હોઈ શકે છે તો એને વહેલા બી થઈ શકે ખબર નહીં થઈ જશે બરાબર છે તો શેનું છે કપડું બીજું ઉતરવાનું છે એ બી તમે વિચારજો તો વાત તો એક નાનું છે સ્ટેપ હજી એક મોટું સ્ટેપ લેવાનું બાકી છે એની તૈયારી થઈ ગઈ છે અને કે છે ને અમારી જે મેસ્ટ્રો મારો જે સાથ આપ્યો છે ને એ આજે છેલ્લું આટો લઈ લીધો છે હવે મારી ચેરીમાં કરીશું પહેલાં જેટલું પેપર વર્ક છે બધું પહેલાં ફિનિશ કરી દઈએ અને ઘરેથી જે ફરમાઈશ આવી છે કે ભાઈ તમારે સહયોગના પેડા અથવા તો આનંદ ભાઈ આનંદના પેલું એ લેવાનું છે કાલાજામ એ બી તને કાલાજામ ભાવ શું ભાવ તને તેનો ભાવ તેનો ભાવ પેંડા ભાવે કાલાજામ ભાવે શું ભાવ કાજુ કતરી આ તો મારો ભાઈ નીકળ્યો એ સરપો તને ભાવ તને શું ભાવ આટલું હિસાબ ના પાક્કા છે 2 રૂપિયા ઓછા નહીં 2 રૂપિયા વધના નહીં ચલો આપણી ચેરી છે ને ત્યાં ઉભી છે તો એને પછી લઈ લઈએ ચલો આજનું મારે લાઈફનું કહેવાય છે ને પહેલું સાધન એ છે આરું લીધું છે ને તો બી ટોપ મોડલ સારું લીધું છે અને શું હા ફોટો ખીચવાનો જ નહીં યાર કેમ ના ખેંચવાનો યાર મારું પહેલું સાધન હોય તો બી ખેંચવો તો પડે જ ને તો મસ્ત મજાનું આવી ગઈ છે
હવે અહીંયાથી ખાલી છે ને હું ને બધા ફ્રેન્ડો જ આવ્યા છીએ અને એના પછી સીધા અમે જઈશું ઘરે. મમ્મી મારી ઢીંગલી જોડે ચાલા ઉધી કરાવવાની છે. તો ચલો આપણે પહેલાં સિગ્નલ કરવું પડશે ને. ચલો પહેલાં ફોટો ફોટો પાડી લઈએ. હાલો શોરૂમ વાળા જો મોટી દચ્ચા આવી આલી છે. અહીંયા લગાવવાની ક્યાં જોજે હરક પદોડો મન તો ચલાવવા દે ફૂલ કરાવી દે. સાચું કહું આ મારો જીવ હે ને ચિંતન બહુ વધારે કહી જાય જે અત્યારે હવે પાછો આટો મહિનો આવશે કે પહેલું કે હું જ ચલાવીશ મેં હું ચલાવી તારે એ મારો જીગર જાનનો કટકો છે. ચલો મને અહીંયા મસ્ત સારા ડિસ્કાઉન્ટની અંદર મને આવી એક્ટિવા મળી ગઈ છે. તો હવે અમે અહીંયાથી ઘરે જઈશું અને પાછું આજે સાંજે પાસપોર્ટ ઓફિસમાં બી જવાનું છે. પાસપોર્ટ ઓફિસમાંથી પોલીસ સ્ટેશને ફોન આવી ગયો છે. ચલો શું કરે પેટ્રોલ પુરાય મારા તરફથી. હાય હાય પહેલું પેટ્રોલ મારા તરફથી. શું વાત છે પૂરા પૂરા કહેતો હતો પેટ્રોલ તો પૂરી. જો આવો ભાઈબંધ પહેલું એકટી લીધું ને પેટ્રોલે ભરાય ના આવ્યો બોલો. જો અત્યારે છે હું આવી ગયો છું ઘરે અને પપ્પા મસ્ત ને કાંટો લેવા ગયા છે. કેમ કે આમ છોકરો લઈને આવ્યો હોય કંઈક સાધન તો ઘરમાં કેવી ખુશી હોય અને માતા પિતાને તો બહુ વધારે ખુશી હોય. મસ્ત ને હવે ખાલી સ્ટેન્ડ પાડો ને બંધ થઈ જશે. હા સ્ટેન્ડ પાડો થઈ ગયું છે ને મસ્ત ને. ચલો હવે વાપરો રવિવાર રવિવાર ત્યાં જ્યાં લેવું એ લઈ જજો પછી. ચલો હવે ભાભી અને હેત ટેસ્ટ ડ્રાઈવ લેતા પહેલાં સ્ટેન્ડ ઊંચું કરી દેજો થોડુંક આ ઊંચું છો પેલા મેસ્ટ્રો કરતા. તો ચલો હવે અત્યારે ચાલા વિધિનું કામ થઈ ગયું છે અને આજે છે ને મમ્મી ના પાડે છે. મેં કીધું વિડીયોમાં આવ તો કે ના મેં મહેંદી લગાવી છે તો હું નહીં આવું. આ જો આ મમ્મી તમારા ઇલા માસી જુઓ શું કેમ ના પાડે. ચાલ મને રોજ ચાન્સ આપે છે તો આજે તો બહુનો ચાન્સ હોય ને. ભાભી તો અમે આવવાના છે પણ કે હું કે વિડીયોમાં નહીં આવું દેખાય જ ખબર પડે જ મહેંદી લગાવી. ના ના મહેંદી નાખી છે તો પછી ક્યાં એ વાત રહી યાર. ચલો હવે એનું જે મુહૂર્ત કરવાનું છે પૂરું કરીએ. આજે ભાભીના હાથેથી ચા થઈ રહ્યું છે. ઓમ સ્વસ્તિ નો હો ના ઓમ સ્વસ્તિ ના હા સો. ચલો હાય ચલો આ પ્રતિ સાથે નહીં કરવાનું પગલા પાડવાના. હા અહીંયા આયરો અહીંયા સાથે કરો નીચે છે. ચલો આપણો એ સાથે થઈ રહ્યો છે અને ધનુબેનનું પગલા પડાવવાના છે. એટલે તું હવે અહીંયા છે હજી. હા સર ભાઈ ઓફિસ રિનોવેશન ચાલુ છે ને. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ પહેલું જ ગ્રેટ સક્સેસ. ઘણું બધું આવવાનું બાકી છે. હા આ ડિસેમ્બરમાં છે હવે છેલ્લું પાંચમા મહિનામાં આવશે બરાબર. બે મહિના અગાઉ કેમેરો આવી ગયો છે. બસ હજુ ગાડી બાકી છે ને. ગાડી એ પાછું ભાઈ છે એક વસ્તુ સરપ્રાઈઝ રાખવાની છે કઈ આવવાની છે એ લઈશ તો થોડીક સારી લઈશ. સાચી વાત છે. ચલો આપણે છે ને એક જ વસ્તુ ધ્યાન રાખી છે મેં કે આપણા મમ્મી પપ્પાએ જે આપણે દુઃખ સહન કર્યું છે ને એ આપણા છોકરાઓને નથી બતાવવાનું. મમ્મી લોકોને લાસ્ટ ટાઈમ મેં એવું થવું જોઈએ કે મારા ત્રણે ત્રણ છોકરા એવા થયા છે ને. સુપર મહેનત કરો તો બધું થવાનું જ છે. થવાનું જ છે ત્રણે ત્રણ ભાઈઓ. દીદી સારી નીતિ દે કામ કરો બધું. અમે લોકો જે કર્યું શૂન્યમાંથી સર્જન જ કર્યું. શૂન્યમાંથી સર્જન કરે છે. બાકી અમાર જો કોઈ સપોર્ટ ની કોઈ વસ્તુ જ નથી. ખાલી એક સારી નીતિ દે ધંધો ચાલુ કરેલો છે અને સક્સેસફુલ છે અમાર. ચલો હવે ધનુબેન હમણાં આવશે. હવે છે ને અમારે ઢીંગલુ બેન ના છે ને તંકુવાળા થોડાક સેજ પગ કરવા પગ કરાવી ને અમારે ધનંત્રી માતા છે યાર. હા લઈ લે તો ભાઈ થોડું થોડું લગાવી ચીરું સીધો જો. ચલો આવી જાઓ. અમારી ધનુબેનના છે ને અહીંયા પગલાં પડાવી દઈએ હવે. ધનુબેનના પગ આવી ગયા. હજી દીકુલું છૂઈ ગયું છે.
છે ને ક્યુટી ક્યુટી ચલ હાય તો હવે મેં છે ને ઘરે ઘરેથી ઓફિસ આવી ગયો છું અને સિદ્ધિવિનાયકમાંથી મસ્ત મજાની સેન્ડવિચ લઈ આવ્યો હતો ચીઝ જમ્બો ગ્રીલ મસાલાવાળી અને ફૂલ મજા આવી ગઈ પેટ ભરાઈ ગયું છે આજે આખા દિવસમાં કંઈ ખાવાનું મેળ પડ્યો હતો નહીં તો હવે અહીંયાથી મારે જવાનું છે પહેલાં હા બર્થડે હતો એટલે ખાવાનું મેળ ના પડ્યો હવે અહીંયાથી અમારે જવાનું છે સીધું પોલીસ સ્ટેશન પાસપોર્ટનું વેરિફિકેશન માટે થોડું ઘણું પાસપોર્ટ અત્યારે ઇમરજન્સીમાં આવી જાય એટલું વધારે સારું છે બધું જો પ્લાન સક્સેસ રહ્યા તો તમને કંઈક વસ્તુ જોવા મળશે તો હવે ચાલો પહેલાં આપણે પોલીસ સ્ટેશન ઓફિસના નીચે ખબર નહીં એક મસ્ત મસ્ત બધી સુગંધ આવી રહી છે હજી તો મારે ઘરે રેસીપી શૂટ કરે નહીં તો પાછું અહીંયા આવું ચાલો ભણીએ ના હજી મારે ઘરે રેસીપી શૂટ થશે હજી તો ચાલો શેરીમાં જે ખાવાનું અપડાવી દીધું છે જે પહેલું પેટ્રોલ સમથિંગ 410 પડ્યું છે હવે કેટલું અંદર આવ્યું છે જોઈ લઈએ હવે હું અત્યારે આવી ગયો છું ઘરે અને આજનો દિવસ બહુ જ મસ્ત રહ્યો છે 23 તારીખ મારા માટે બહુ સારી છે બધી જ 23 તારીખની અંદર મારા સારા સારા જ કામો થાય છે આ 23 તારીખે મારી ચેરી આવી ગઈ ચેરી એટલે આપણી એક્ટિવા આવી ગઈ એક્ટિવા એટલે ચેરી કહે છે હું મારે ચેરી કહું છું એટલે નામ તમે ચેરી એટલે આજે ચેરીનું મી 410 રૂપિયાનું ખાવાનું આવ્યું હા કેમ કે મને છે ને નોર્મલ 100-200 રૂપિયાનું ક્યાં દરરોજ હેરાન કરવાનું ફૂલ કરાવી દેવાનું મેસ્ટર વાપરતો તો એ ફૂલ કરાવતો તો આની અંદર એ ફૂલ કરાવું છું હવે ચેરી આવી ગઈ છે આના પછી આવવાનું છે શેર શેર આવશે 4 મહિનામાં એ એક તો મસ્ત ના આવશે મમ્મીને મારા બસ પહેલી ટ્રીપ છે ને ક્યાં લઈ જવાનું છે દ્વારકા મારે રિંગટોન મૂકી છે હાલ કાના તને દ્વારિકા દેખાડું હવે દ્વારિકા દેખાડવાની છે મારી ગાડી આવે એના પછી જ જવાનું છે એના પહેલા મારે દ્વારકા જવાનું નથી એવું મેં પ્રાણ લીધો છે અત્યારે તો પ્રાણ નહીં પ્રાણ લીધો છે પ્રાણ લીધો છે તો હવે હું અત્યારે આજનો બ્લોગ છે બહુ વધારે થઈ ગયો છે તો આજે ફર્સ્ટ આટલું બધું મસ્ત મસ્ત તમારી સાથે વાત કરી છે હવે છે ને મને કેમેરા સામે બોલતા હવે થોડુંક પેલું કહેવાય ને બોલતા મતલબ આખા દિવસમાં કેવું કરવું શું કરવું હવે બ્લોગિંગ થોડુંક છોકરાઓની આવી નાની નાની પ્રગતિ થતા જોઈએ ને તો મા બાપને એટલો બધો ઉત્સાહ આવે એટલો ઉત્સાહ આવે પપ્પાને મેં ખાલી કીધું પપ્પા ચલો આ એક્ટિવા લો કે ના ના મારે નથી પછી પપ્પાને ખાલી ચાવી આપે ને એ જાતે સેલ મારીને ગયા ને મને જે ખુશી થાય કારણ કે અત્યાર સુધી અત્યારે સાયકલમાં જ હતા અને સાયકલમાંથી થોડું સાધન ઘરમાં આવતું થાય ને એટલે બહુ ખુશી થાય સાચી વાત છે અને નાનામાં નાનો છેલ્લો છોકરો બી પેલા વિશાલે બધી પ્રગતિ સારી એવી કરી અને બાઇક લીધું પછી ગાડી લીધી પછી કમલેશના ત્યાં ગાડી આવી પછી અમને બહુ ખુશી થઈ આવી નાની નાની વસ્તુ છોકરાઓની પ્રગતિ થાય નાની નાની વસ્તુ આવે ઘરમાં એના ત્યાં આવે કે અમારા ત્યાં આવે એક જ કહેવાય અમે એનાથી અલગ નથી અમને ખુશી જ છે બહુ જ ખુશી થાય છે અને હજી ઘણી બધી ખુશી છે ને મમ્મી તમારા માટે છે મારા સપનાઓ બધા રાખેલા છે એ આવશે ધીરે ધીરે આજનો બ્લોગ અહીંયા સુધી સીમિત રાખીએ છીએ અમારી સિટી ચલો હવે આજનો બ્લોગ અહીંયા સુધી સીમિત રાખીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે તમને સાંજના વિડીયોમાં તમને મજા કરાવીએ સવારે મમ્મીની રેસીપી તમે ધૂમ મચાવી રહ્યા છો બ્લોગ મારો ધીરે ધીરે જોઈ રહ્યા છો પણ મમ્મીની રેસીપીમાં તમે ધૂમ મચાવી રહ્યા છો બાકી ધૂમ એટલે ગજબ સાંજે એમના આયોજન કરે દરેક ને એ પ્રોબ્લેમ હોય છે જ કે ભાઈ અમે હવે સાંજે શું બનાવવું એમ અને બધાને શું ભાવે એમ કઈક નવું હોય તો બધાને ગમે કે ચાલો આ બધું ગમે કાલે મેંદુવડા જે અમે બનાવ્યા હતા તો જાણે રેસ્ટોરન્ટમાં અમે ઉભા હોય ને એટલી સુગંધ આવતી હતી ઘરમાં કે જાણે આટલું સાદું સિમ્પલ પણ સરસ લાગ્યું એમ બરાબર તો ચલો હવે કાલે સાંજે મળીએ યાર આ બધી વાતો છે મમ્મી ની ખૂટે જ નથી ચલો કાલે મળીએ મારું મોં બંધ કરે છે તમારી સાથે વાતો કરવા માટે તો ચલો ત્યાં સુધી અમને આભાર રજા જય હિન્દ અને રાધે 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 મજા આવી ગઈ ને સબસ્ક્રાઇબ કરી લો